गुड मॉर्निंग बाळको, आ तमारी धोरण पहેલાની ગણિત પાઠ્યપુસ્તક છે. અહીં આપણે આજે નવું ચેપ્ટર બીજું 1 થી 9 સુધીની સંખ્યા શીખીશું. 1 થી 9 સુધીની સંખ્યા એટલાને એટલા જુઓ, અહીં જે સામે આપ્યા છે તેટલા સામે ચિત્ર આપ્યા છે, તો આપણે એને સામસામે એને મેચ કરીએ, એટલે કે એટલાને એટલા જ જુઓ. આમાં આપણે બતાવ્યા જ ને કે તારે એક એક આ બિલાડી છે અને ઉંદર છે, તો એને એક એક આમ પેજ બનાવી છે કે એટલાને એટલા જુઓ. અહીંયા આ સસલું છે, તો એને આ ગાજર સાથે મેચ કરીશું, આ સસલું છે ને આમ મેચ કરીશું, અને આ એટલે કે જેટલા સસલા અહીં આપેલા છે એટલા જ અહીં ગાજર આપેલા છે, એટલાને એટલા જ. હવે અહીંયા શર્ટ છે, તો આ પેન્ટ છે, આ એને આપણે જોઈન્ટ કરીશું. જુઓ અહીં આ છે, થઈ ગયું ને, એટલા જેટલા શર્ટ છે તેટલા પેન્ટ છે, એટલે કે એટલાને એટલા જ. અહીં આ ઇરેઝર અને પેન્સિલ આપણે એને એક એકને એની સાથે જોઈન્ટ કરીશું કે એટલાને એટલા જ. થઈ ગયા જેટલા ઇરેઝર, અહીં કેટલા છે તો કે 1 2 3 4 5, તો અહીં 1 2 3 4 5 5 પેન્સિલ છે. અહીં 4 શૂઝ છે, તો 4 સોક્સ છે, એટલાને એટલા. જેટલા શૂઝ છે એટલા જ સોક્સ છે, એટલે કે એટલાને એટલા જ, એટલે આપણે એને એની જોડીમાં કરવાના છે. હવે અહીં જુઓ, વધુ કે ઓછું, વધુ ઉપર રાઇટની નિશાની કરો. જુઓ અહીં આપણે આપ્યા છે ને, અહીંયા બાળકો આપ્યા છે ને, અહીંયા સામે જે રાખ્યું છે, તો જે વધુ હોય તેમાં શું કરવાનું છે, રાઇટની નિશાની જુઓ. અહીં 1 2 3 4 5, 4 બોયસ આપ્યા છે, છોકરાઓ છે, અહીં આપણે 4 ખુરશી આપી છે, 1 2 3 4, તો વધુ કઈ છે, તો કે આ 5 છોકરા વધુ છે, આ 4 ખુરશી ઓછી છે, એટલે વધુમાં બોક્સમાં રાઇટની નિશાની કરવાની છે. હવે અહીં નીચે જુઓ, ઓછા પર રાઇટની નિશાની કરો. પહેલાં તો આપણે ગણતરી કરીશું કે અહીં કેટલા ફૂલ આપેલા છે. જુઓ 1 2 3 4 5, અહીં 5 ફૂલ આપેલા છે, અહીં કેટલા પતંગી આપેલા છે, 1 2 અને 3, તો આપણે આ 5 ફૂલ છે, અહીં અહીં 3 બટરફ્લાય પતંગિયા છે, તો ઓછા કયા છે, આ 3 5 કરતાં 3 ઓછા કહેવાય ને, તો અહીં ઓછા છે, ત્યાં બોક્સમાં આપણે રાઇટની નિશાની કરીશું. હવે અહીં આગળ જુઓ, ઓછા પર રાઇટની નિશાની કરો. જુઓ અહીં આપણે તાળા આપ્યા છે ને, 1 2 અને 3, અહીં ચાવી આપી છે, 1 2 3 ને 4, તો શું ઓછું છે, તાળા ઓછા છે, તાળા 3 છે જ્યારે ચાવી 4 છે, તો ઓછું શું થયું, તાળા. તો આપણે એના પર રાઇટની નિશાની કરીશું. હવે અહીં આગળ જુઓ, વધુ પર રાઇટની નિશાની કરો. અહીં આપણે કીધું છે ને કે વધુ પર રાઇટની નિશાની કરો, તો અહીં આપણે પતંગ આપી છે, જુઓ જોઈ 1 2 3 ને 4, અહીં એના ગરેડા કહીએ ને આપણે, ઓલા ફિરકી, ફિરકી કેટલી છે, 1 અને 2, તો વધુ શું છે, પતંગ 4 છે અને ફિરકી 2 જ છે, તો વધુ શું થાય, પતંગ. તો આપણે આ બોક્સમાં શું કરીશું, રાઇટની નિશાની. હવે અહીં જુઓ, ગણો અને જોડો. આપણે અહીં જે ચિત્ર આપ્યા છે એને ગણવાના છે, સામે ટપકા આપ્યા છે એને ગણવાના છે, જે સરખા થાય એને આપણે જોડવાના છે. જુઓ અહીં આપણે બરણી આપી છે ને, 1 અને 2, હવે જુઓ આમાં આપણે 2 ક્યાં દેખાય છે, 2 ટપકા, 1 અને 2, તો ટપકા 2 છે, બરણી પણ 2 છે, તો આપણે એને અહીંથી આમ મેચ કરીશું. હવે જુઓ અહીં આપણે આ મકાઈના ડોડા આપ્યા છે ને આપણે, તો કેટલા છે, 1 2 3 અને 4, 4 આપ્યા છે. હવે આપણે અહીં 4 આ દેખાય છે ને, આ તો 1 2 ને 3 છે, આ 4 કરતાં વધારે છે, તો 4 આ છે, આપણે ગણીએ, ચાલો 1 2 3 4, તો આ પણ 4 છે, આ ડોટ આપેલા છે એ પણ 4 છે, તો મેચ થશે ને. હવે અહીં જુઓ, અથોડી આપી છે, આપણે ગણીએ કેટલી છે, 1 2 3 4 5 અને 6, 6 અથોડી આપી છે. હવે આ ટપકા આપણે ગણવાના છે, તો આ કેટલા છે, 1 2 3 4 5 અને 7, આ તો 7 છે, આપણે 6 આ અથોડી છે, એટલે 6 ટપકા સાથે આપણે મેચ કરવાનું છે. આ ટપકા આપણે જોઈ કરીએ, 1 2 3 4 5 6, આ ટપકા દોટ છે એ પણ 6 છે, આ અથોડી પણ 6 છે, એટલે એને અહીંથી આપણે આ મેચ કરીશું. હવે જુઓ અહીંયા સ્કૂલ બેગ કેટલી છે, 1 2 અને 3, અને અહીં ટપકા કેટલા છે, 1 2 અને 3, તો આપણે બતાવેલું છે ને જોઈન્ટ કરેલું. હવે અહીં આ ટમેટા કેટલા છે આપણે ગણીએ, 1 2 3 4 5 6 અને 7, 7 છે. હવે
एक बे त्रण चार पाँच छ ने सात। हवे आ एक ज बच्यू छे, आ टपका सात छे अने अहीं टमेटा पण सात छे, तो आपणे एने मेच करीशुं। અહીં પણ શું છે, ગણો અને જોડો, અહીં પણ આપણે ગણવાનું છે। સામે જેટલા ટપકા હોય એટલા એને આપણે જોડવાના છે। પહેલાં તો આપણે આ ગણ્યા, કેટલી સોય આપી છે આપણે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ, નવ સોય આપી છે ને આપણે, તો નવ ટપકા આપણે વધારે એક આ લાગે છે ને આ લાગે છે, તો આપણે જોઈએ છીએ કયા છે। એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ, તો આ ટપકાય નવ થયા, આ શોએ નવ થયો, તો અહીં આપણે એને મેચ કરીશું। હવે આ કેરી કેટલી છે, ચાર, એક બે ત્રણ ને ચાર, અહીં ટપકા કેટલા છે, એક બે ત્રણ ને ચાર, આ સર્કલ કેટલા છે આપણે બતાવ્યા એ ચાર। હવે અહીં જુઓ આ પેન્સિલ કેટલી છે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ, આઠ પેન્સિલ છે, તો અહીં આઠ જેટલા ટપકા કયા દેખાય છે, અટકોર આપણે અનુમાન કરીએ તો આ આવે છે ને સર્કલ, આઠ જેટલા સર્કલ કયા દેખાય છે, રેડ કલરના આ દેખાય છે, તો આપણે ચાલો એને ગણીએ જોઈ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ, તો આ સર્કલે આઠ થયા, પેન્સિલે આઠ થયો, તો આપણે એને શું કરીશું, મેચ। હવે આ ફૂલ એક છે, તો રેડ સર્કલ ક્યાં એક છે, અહીં છે બરાબર, તો આપણે એને મેચ કરીશું। હવે અહીં આપણે મોસંબી બતાવી છે ને કેટલી છે, એક બે ત્રણ ચાર અને પાંચ, તો હવે પાંચ ટપકા, પાંચ સર્કલ ક્યાં છે, ગોળ, પાંચ ગોળ, તો કે એક બે ને ત્રણ ચાર અને પાંચ, તો આ પાંચ મોસંબી નહીંથી લઈને ઉપર અહીં આપણે જોડીશું, ગણવાનું અને જોડવાનું। હવે અહીં જુઓ બાળકો આપણે શું આપ્યું છે, એક, તો આ દાદીમાં કેટલા છે, એક એક, આ બોય્સ એક, આ ડોગ એક, એક 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 બતાવ્યું છે, બધી વસ્તુ એક એક બતાવી છે, જો આ ગોરો એક છે, ગ્લાસ એક છે, બધું એક એક બતાવ્યું છે ને આપણે ચિત્રમાં, એક એક। હવે અહીં જુઓ દાદીમાં એક, બોય્સ એક, એક એક જ છે ને, જુઓ અહીં ડોગ એક, આ માટલું એક, પછી અહીંયા ફાનસ એક, આ ખાટલું એક છે ને, એક એક। તો હવે હા ડોટ છે ને, આપણે ડોટને આમ જોઈન્ટ કરવાના છે, એક એક અડે એક, એક અડે એક, તમારે લખતું જવાનું છે, બોલતું જવાનું છે, અહીં બોક્સમાં તમારે લખવાનું છે, એક અડે એક, એક અડે એક, એક અડે એક, બરાબર બાળકો, એક અડે એક, એક અડે એક, એ દ્વારા બોલતું જવાનું, સાથે સાથે લખતું પણ જવાનું છે, એક અડે એક। તો જોયું ને બાળકો, એક એટલે એક એક વસ્તુ બધી બતાવી છે ને આપણે, એક સમજાવ્યું છે। હવે અહીં જુઓ બે, બ ગળે બે, તો અહીં જુઓ આ ગાય બતાવી છે એ બે છે, પછી આ બે માણસો છે એ પણ કેટલા છે, બે છે, અહીંયા ડોલ બતાવી છે એ કેટલી છે, બે છે, પછી આ ઝાડ કેટલા છે, બે છે, પછી આ ઘર કેટલા છે, તો કે બે બતાવ્યું છે ને, પછી આ ઘાસના બતાવેલા છે ને આખા બતાવ્યા બે, એ પણ કેટલા છે, એક અને બે, એટલે કે બધી વસ્તુ બે બે બતાવેલી છે। હવે જુઓ આ ગાય કેટલી, તો કે બે, આ ઘર કેટલા, તો કે એક અને બે, આ માણસ કેટલા, તો કે એક ને બે બે, આ ઝાડ કેટલા, એક અને બે બે, પછી આ ખળનું આ બતાવેલું છે ને આ રીતના એના રાખેલા, તો એક અને બે, તો બે, આ ડોલ કેટલી છે, તો કે એક અને બે, એટલે બ ગળે બે, બધી વસ્તુ બે બે છે। પછી અહીં આપણે બે ટ્રેસિંગ છે ને એની પર બે લખવાનું છે, બ ગળે બે, અહીંયા બ ગળે બે, હવે આ છે ને બે, બ ગળે બે, તો અહીં આપણે લખવાનું બ ગળે બે, બ ગળે બે। તો આ રીતે બાળકો તમારે આખા બોક્સમાં આ બે ઉપર નીચેના બોક્સ આખી લાઈન છે ને એમાં બગડે બે બગડે બે બોલતું જવાનું છે ને લખતું જવાનું છે। હવે આગળ જુઓ ત્રણ શું આપ્યું છે, ત્રણ, તો આપણે જુઓ અહીં આ ત્રણ ત્રણ અને અહીં કેટલા વાંદરા છે, એક બે ને ત્રણ, ત્રણ વાંદરા છે બરાબર, પછી કેરી કેટલી છે, એક બે ને ત્રણ, ત્રણ કેરી છે, પછી આ કેપ છે એવું છે ને બરાબર, અહીંયા કેપ આપી છે ત્રણ,
અહીં ચિત્રમાં આપણે ક્યાંય દેખાય છે કે એ નથી દેખાતી, એટલે જો ત્રણ વાંદરા છે, ત્રણ કેરી છે, ત્રણ ત્રણ બતાવી છે ને આપણે. હવે અહીં નીચે જુઓ બાળકો, એક બે ને ત્રણ કેટલા વાંદરા છે, ત્રણ. કેરી કેટલી છે, એક બે ને ત્રણ, તો શું આવશે, તો ગળે ત્રણ, તો ગળે ત્રણ. હવે આ ચિત્ર એ પછી કેટલા છે, એક બે ને ત્રણ, કેપ જેવું ટોપી જેવું દેખાય છે આપણે. આ વાંદરા છે ને એ લઈ ગયા હશે, આ આપણે વાર્તા હતી ને ફેરિયાવાળાની, એની જેમ એને આ ટોપલીમાંથી ટોપીઓ વાંદરા ઉપર લઈ ગયા છે. જો એકાના હાથમાં દેખાય છે આપણે, એક બે બરાબર ને, ત્રીજી આણે ઓઈઠી છે, ત્રણ ત્રણ ટોપી બરાબર ને, એક બે ને ત્રણ, ત્રણ ટોપી છે આ, તો ત્ર ગળે ત્રણ. તો અહીં તમારે ટ્રેસિંગ કરી, ત ગળે ત્રણ, ત્ર ગળે ત્રણ, ત ગળે ત્રણ, એમ તમારે બોલતું જવાનું છે ને બંને લાઇન બોક્સની ભરવાની છે. તો અહીં આપણે ત્રણ 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 કોને કહેવાય સમજાવેલું છે ને. હવે અહીં આગળ જુઓ બાળકો, ચાર, ચો ગડે ચાર. જુઓ અહીં પતંગ કેટલી દેખાય છે, આ ચિત્ર જુઓ, પતંગ કેટલી દેખાય છે, એક બે ત્રણ અને ચાર, ચાર પતંગ. પછી આ જો આ બોયસ ને ગર્લ્સ ને કેટલા છે, તો કે એક બે ત્રણ અને ચાર, ચાર દેખાય છે ને બરાબર. ફિરકી કેટલી દેખાય છે તમને, આ ફિરક્યું, આ જે ગરેડા આપણે કહીએ ને દોરાને, એક બે ત્રણ અને ચાર છે ને, ચાર, એટલે આ બધી વસ્તુ ચાર ચાર છે. હવે અહીંયા આ ફિરકી કેટલી છે, ઓલા ગરેડા, એક બે ત્રણ અને ચાર, તો ચાર. પછી પતંગ કેટલી છે, ચાર, એક બે ત્રણ અને ચાર. તો અહીં આપણે ચાર ઉપર ટ્રેસિંગ કરીશું, એની ઉપર પેન્સિલથી રાઇટ કરીશું, ચાર. પછી આ ગર્લ્સ બોય કેટલા છે, એક બે ત્રણ અને ચાર, ચો ગળે ચાર, કેટલા છે, ચો ગળે ચાર. અહીં આપણે રાઇટ કરવાના છે, લખવાના છે, ચાર ચાર, ચો ગળે ચાર, ચો ગળે ચાર. તો આ રીતે તમારે આ બંને લાઈન લખવાની છે, ચાર ચો ગળે ચાર, ચાર બોલતું જવાનું, લખતું જવાનું છે. તો અહીં આપણે ચાર વિશે સમજાવેલું છે ને. હવે આગળ જુઓ શું લખ્યું છે, પાંચ, પાંચો. તો જુઓ અહીં ફુગા કેટલા દેખાય છે, એક બે ત્રણ ચાર ને પાંચ, પાંચ. પછી આ ફ્લાવરા ગર્લ્સનાથમાં કેટલા છે, તો એક બે ત્રણ ચાર અને પાંચ, પાંચ બરાબર. હવે અહીં આપણે આ ગર્લ્સ ને બોય ને છે ને કેટલા છે, એક બે ત્રણ ચાર અને પાંચ, તો કે પાંચ, એ પણ પાંચ છે, બધા પાંચ પાંચ છે. હવે અહીં જુઓ નીચે આ બલૂન કેટલા છે, એક બે ત્રણ ચાર અને પાંચ, પાંચ. પછી ફ્લાવર કેટલા છે, એક બે ત્રણ ચાર અને પાંચ, પાંચ ચડે પાંચ. હવે આ પક્ષી કેટલા છે, એક બે ત્રણ ચાર અને પાંચ, પાંચ ચડે પાંચ, કેટલા છે, પાંચ. હવે અહીં આપણે શું રાઇટ કરવાનું છે, પાંચ, પાંચ ચડે પાંચ. જુઓ પાંચ ચડે પાંચ બરાબર ને બાળકો. તો તમારે આ રીતે આ બોક્સમાં શું લખવાનું છે, પાંચ ચડે પાંચ. હવે અહીં જુઓ બાળકો, ગણો અને જોડો, ગણવાના છે આપણે આ ચિત્રો. પછી આ જે નંબર એની સંખ્યા આંકડા આપ્યા છે ને એની સાથે જોઈન્ટ કરવાના છે. જુઓ અહીંયા બે આપેલા છે, એક અને બે, તો બે સાથે જોઈન્ટ કરેલા છે ને. હવે અહીંયા બોટલ આપી છે કેટલી છે, એક બે ત્રણ ચાર અને પાંચ, તો પાંચ ક્યાં દેખાય છે તમને, આ પાંચ ચડે પાંચ. તેને અહીંથી લઈને આપણે અહીં શું કરીશું, જોડવાનું છે. હવે આ સીડી કેટલી આપી છે, એક બે ને ત્રણ, તો ત્રણ ક્યાં છે, અહીંથી લઈ અને અહીંથી ત્રણ. પછી આ ગેસના સિલિન્ડર કેટલા આપ્યા છે, ગણો જોઈ, એક બે ત્રણ ચાર, ચાર છે, તો ચાર ઉપર આપેલા છે ને લખેલા, જો ગળે ચાર, તો એને આપણે આ મેચ કરીશું. હવે હાથી કેટલા, હાથી છે એક, અહીં એક, એક એકને જોડીશું બરાબર ને બાળકો. હવે અહીં જુઓ, જૂથ બનાવો, શું કીધું છે, તો કે જૂથ બનાવો, એટલે કે આમાં જેટલા નંબર આપ્યો ને એટલું એનું આપણે જૂથ કરવાનું છે. જુઓ ચાર શીશી, તો એક બે ત્રણ ચાર, ચાર શીશીનું આમ જૂથ કરવાનું છે, બાકીની અલગ રહેશે. ત્રણ ઝાડ, તો આપણે ત્રણ ઝાડનું શું કરીશું, જૂથ કરીશું. જુઓ એક બે ને ત્રણ, તો આ ત્રણ ઝાડનું આપણે શું બનાવીશું, જૂથ.
બાકીના બે ચાર એમને એમ રહેશે. હવે બે પીપ, અહીં પીપ આપ્યા છે તો બે પીપને શું કરવાના છે, આપણે જૂથ કરવાનું છે. તો આ એક અને આ બે, તો એને આપણે શું બનાવીશું, એવી પીપનું જૂથ કરીશું અને આ બે પીપ એમને એમ રહેશે. હવે પાંચ ફાનસ, તો આમાં ફાનસ કેટલા આપ્યા છે, એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત, સાત ફાનસ આપ્યા છે. તો આપણે પાંચ ફાનસનું જૂથ કરવાનું છે ને બાળકો. જો હાલો ચાલો આપણે પાંચને બનાવીએ, એક બે ત્રણ, પછી અહીંથી આપણે આવશું આ બે એટલે પાંચ થઈ જશે ને. તો આપણે પાંચ ફાનસનું જૂથ બનાવ્યું ને, એક બે ત્રણ ચાર અને પાંચ. હવે અહીં જો પાંચ ફુગામાં રંગ પૂરો, આ બોઈસ પાસે આ બલૂન છે તો કેટલા ફુગામાં રંગ પૂરવાનો છે, પાંચ ફુગામાં. આપણે પાંચ ફુગા કીધા છે ને, તો જો એક એક બે ત્રણ ચાર અને પાંચ છ ને સાત, પણ આપણે કેટલા પૂરવાનું છે, એક બે ત્રણ ચાર અને પાંચ, પાંચ ફુગામાં કલર પૂરવાનો છે. તો તમારે ઘરે પાંચ ફુગામાં કલર પૂરવાનો, બાકીના બે ફુગામાં કલર પૂરવાનો નથી. હવે અહીં શું કીધું, ચાર ફૂલમાં રંગ પૂરો, આપણે ફૂલદાની બતાવી છે એમાં ફૂલ આપેલા છે, તો ચાર ફૂલમાં રંગ પૂરવાના છે ને. તો જુઓ આપણે ગણીએ, આ એક આ બે આ ત્રણ અને ચાર, તો આ એક બે ત્રણ ચારમાં ફૂલ પૂરવાના છે, ચાર ફૂલમાં, બે ફૂલમાં કલર કરવાનો નથી. તો તમારે ચાર ફૂલમાં રંગ પૂરવાનો છે બાળકો. હવે અહીં જુઓ, બે ઝાડમાં રંગ પૂરો, અહીં આપણે ઝાડ આપેલા છે, જો એક બે ત્રણ નાનાનું ચાર ઝાડ છે ને, તો તમારે કોઈ પણ બે ઝાડમાં રંગ પૂરવાનો છે. હવે ત્રણ હોળીમાં રંગ પૂરો, કેટલી હોળી આપી છે, એક બે ત્રણ અને ચાર, ચાર હોળી આપી છે. તો તમારે એક બે ને ત્રણ હોળીમાં રંગ પૂરવાનો છે, બીજી એકમાં પૂરવાનો નથી. હવે અહીં આગળ જુઓ બાળકો, અહીં શું આપ્યા છે, છ, છ આપ્યું છે. તો જુઓ આ ગાડું છે, ગાડામાં કેટલા માણસો બેઠા છે, એક બે ત્રણ ચાર પાંચ અને છ, છ માણસો બેઠા છે. પછી આમાં કેટલા ફ્રૂટ બતાવ્યા છે, એક બે ત્રણ ચાર પાંચ અને છ, છ ગળે છ. પછી અહીં જુઓ આ બતાવે છે ને માણસો, આપણે અહીં સ્ત્રી પુરુષો બતાવ્યા છે ને, તો કેટલા છે, એક બે ત્રણ ચાર પાંચ અને છ, છ. પછી આ કેટલા તરબૂચ બતાવ્યા છે, એક બે ત્રણ ચાર પાંચ અને છ. આ ફ્લાવર કેટલા આપ્યા છે, એક બે ત્રણ ચાર પાંચ અને છ. તો આ છ છ ઉપર આપણે શું કરીશું, આવી રીતે ટ્રેસિંગ શું કરીશું, આમ ટ્રેસિંગ. આ ફ્લાવર એક બે ત્રણ ચાર પાંચ ને છ, છ છ બધું છે. પછી અહીં આપણે ટ્રેસિંગ કરીશું અને આ બોક્સમાં આપણે શું લખશું, છ ગળે છ, છ ગળે છ, છ ગળે છ. એ રીતે તમારે આ લાઇન બે બોક્સની પૂરી કરવાની છે.